આ કડીમાં આપણે સ્વાધિષ્ઠાન ચક્રના વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરશું અને એની માટે જેમ હંમેશા આપણી સાથે એક્સપર્ટ છે યોગાચાર્ય હરીશભાઈ આપણી સાથે છે. નમસ્તે હરીશભાઈ. નીલમબેન નમસ્તે. ઓમ શાંતિ. આપણે એને વધુ હજી જાણશું. હરીશભાઈ આપણને કહ્યું પણ છે કે આ એક જ ચક્ર છે કે જે ઓટોમેટિક એક્ટિવ થાય છે, પરંતુ વધારે એના ફાયદા શું છે, એનામાં સંતુલન કેમ પ્રાપ્ત કરવું, એની પ્રેક્ટિકલ વિધિ હોય તો હરીશભાઈ અમારા દર્શકોને બતાવો. આ ચક્રનું નિયંત્રણ ખૂબ મહત્વ ધરાવે છે, કારણ કે કુદરત તો છપ્પર ફાડીને આપે જ છે. તો કામ ઉર્જાનું જ રૂપાંતરણ રામની ઉર્જામાં થાય છે, એટલે આ ચક્રની જાગતિક મહિમા એટલી બધી છે. અને માટે જ ભગવાને સૌથી મોટો શત્રુ જે ગીતામાં કીધો છે, કામ મહાશત્રુ હે. પરંતુ એની પ્રેક્ટિકલ વિધિ આહારથી માંડીને આસનથી માંડીને ધારણા સમાધિથી માંડીને બધા ફેક્ટર્સ આમાં કામે લગાવવા જ પડે. ઈશ્વર પ્રણિધાનનો પણ વિષય આમાં કામે લગાવવો જ પડે. હા, ડેફિનેટલી. તો આ ચક્ર મદદરૂપ થાય. એટલે વરદાન જે છે એ શ્રાપમાં કન્વર્ટ થઈ જશે. આ ચક્રનો બીજ મંત્ર જે છે એ વ નામાથે મીંડું વમ વમ, એટલે આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લઈને જાતીય અંગોના પાર્શ્વ ભાગે ધ્યાન કેન્દ્રિત કરીને વમ વમ સતત આના ઉદ્ગાર કરવાના. શરૂઆતમાં બે વાર, ચાર વાર, પાંચ વાર વમ અહીનો અહીં ફર્યા કરશે, પણ સાતમી આઠમી વારથી જ્યારે વમ આવશે, બોલાશે, બિલકુલ કામ કેન્દ્ર પર એ ચોટ કરશે, ત્યાં સ્પંદન કરશે, અને એ ચક્ર જે છે એમાં ઉર્જા આવવાનું શરૂ થઈ જશે. અને આ ઉર્જા જે છે આ ચક્રને જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ કરી દેશે, કારણ કે આ ચક્રને જીતનારો જ મહાવીર કહેવાય છે, બુદ્ધિમાં વરિષ્ઠ કહેવાય. ખરેખર આહાર શું લેવાનો? હા, તો દુગ્ધાહાર વર્જિત છે, વધારે પડતો ભારે પચવામાં ભારે ખોરાક વર્જિત છે. જેટલું બને એટલું હળવું ખાવું જોઈએ, ચાવી ચાવીને ખાવું જોઈએ. જવ અને ઘઉં મિક્સ હોય એવી ભાખરી ખાવી જોઈએ. કંદમૂળો આમાં બહુ મદદ કરે, કંદમૂળો ખાવા જોઈએ તો મદદરૂપ થાય. કપાલભાતી આમાં મદદરૂપ થાય પ્રાણાયામમાં. પછી ભસ્ત્રિકા મદદરૂપ થાય આમાં, અનુલોમ વિલોમ મદદરૂપ થાય. બતાવ્યું છે ભસ્ત્રિકા. પદ્માસન તો ખૂબ જ મદદરૂપ થાય આમાં. પછી પાદ અંગુષ્ઠાસન કરવું જોઈએ, એટલે અંગૂઠા પકડવા જોઈએ એમાં. અચ્છા, આમાં સર્વાંગાસન પણ બહુ અગત્ય ધરાવે છે. અને પૂર્ણ હલાસન એ પણ મદદરૂપ થાય છે. જી, સ્વ એટલે આત્મા. જી, આત્માની શક્તિ છે પહેલી મન. આપણે મન માટે કહેવાયું છે કે મન એક ઘોડાની જેમ છે, ચંચલ છે, દોડ્યા કરે છે. જી, પણ જેમ ઘોડાને તમે લગામ આપી દો તો એ તમારા કંટ્રોલમાં આવી જાય. જી, તમારે એને દોડાવવું હોય, ઊભા રાખવું હોય, એ બધું. એવી રીતે મનને પણ અગર આપણે શુદ્ધ અને શ્રેષ્ઠ સારા વિચારો આપીએ તો ઓટોમેટિક મનને પણ આપણે નિયંત્રણમાં સહેજ રીતે લાવી શકીએ. ખૂબ ખૂબ સરસ બેન, તમે એનો એક નિચોડ બતાવ્યો. હરીશભાઈ તમે પણ બેસિક્સ વસ્તુ ખૂબ સરસ રીતે બતાવી કે પેલો અભ્યાસ પણ કરવો છે, કઈ રીતે રાજયોગ શ્રેષ્ઠ છે. તમારા બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ શાંતિ. શાંતિ. આનો અભ્યાસ કરજો, કારણ કે તમે હજી સુધી તો સમજી ગયા હશો કે અમે તમને એક ઊંડાણથી, ખાલી ઉપર છલ્લું નહીં પરંતુ ગહેરાઈથી યોગ શું છે એનું રહસ્ય સમજાવવા માંગીએ છીએ. આવતી કડીમાં આપણે ફરીથી મળશું
ત્યાં સુધી રજા લઉં છું. ઓમ શાંતિ. તન મનની તંદુરસ્તીમાં ત્યારે તો આવે સામંજસ્ય, સામંજસ્ય યોગનું રહસ્ય.